કાકાની જે ધૂણીવાળા દાદાની જે કર્મ ને સંસાર કડી નંબર બત્રીસ પેલો બત્રીસમી કડી આજે આવ્યા છીએ આપણે ભાવ કણિકાની પૂજ્ય મોટા રચિત ભાવ કણિકા હરિયો મોટા કર્મ જ્યાં ભાવથી થાય શાંતિ પ્રસન્નતા ટકે તાટસ્થ્ય ક્ષમતા કેવા ભભૂકેલા ખરા રહે એવા પ્રકારની જ્યારે અખંડતાશી નીતરે ત્યારે જ કર્મનો યોગ શ્રી હરિપદમાં ભળે કર્મ જ્યાં ભાવથી થાય આપણે અત્યારે ભેગા થાય છે બધા ભાવ છે કર્મ થાય ત્યારે બહુ વાળી નાખે તરત ભાવ હોય ભાવથી થાય તો આપણી શાંતિની પ્રસન્નતા ટકે કોઈ પણ કામ ભાવથી કરો એટલે શાંતિ પ્રસન્નતા રહી ભાવ વગરનો હોય તો થાક લાગે આપણે દસ કિલોમીટર હાલવું હોય તો માંડી વાળીએ પણ એક નંદુભાઈ એક મોટાએ કીધું માંડી ના વાળીએ ભાવ આવી જાય આગળ રીતે તમે ભાવથી કર્મ કરતા કરતા કામ કરો ને તો શાંતિ ને પ્રસન્નતા આપણા ટકી ગયા તો ધીરે ધીરે આપણામાં તટસ્થતા સમતા સાક્ષી ભાવ એ બધા આત્માના ગુણધર્મો એની મેળે મેળે પ્રગટતા જાય એવા પ્રકારની જ્યારે અખંડતા વારંવાર એવો ભાવ આપણને કર્મમાં આ કરે અને અખંડ થઈ જાય તો તટસ્થતા સમતા વેલી આવી જાય ત્યારે સમજવું કે કર્મ યોગ બની ગયો અને જીવ સાધકનો હરિપદ તરફ વળી જાય એમાં ભળી જાય એનો અર્થ એ છે કર્મ કરતી વખતે જો ભાવ મોખરે રહેતો હોય તો આપણે શાંતિને પ્રસન્નતા આપણી ટકાવી શકીએ વધે એટલે તટસ્થતા ક્ષમતા આત્માના ગુણધર્મો આપણામાં પ્રગટે આવી રીતે ભાવકર્મની અખંડિતતા થાય ત્યાર પછી જ કર્મ યોગ થઈને આપણું મનાદી હરિપદમાં એક રાગ થઈ જાય દાખલા તરીકે હું ઓગણીસો છપ્પનની સાલમાં ઝીણા કાકાને મોટાએ એમ કીધું કે તારે હવે અહીંયા જ રહેવાનું છે આ જગ્યાએ ત્યારે આશ્રમ નહોતો પછી ઓગણીસો છપ્પનની સાલથી તેઓ આ આશ્રમવાળી જગ્યામાં જ રહ્યા મૌન તો ધર્મશાળામાં જ ચાલતું શમશાનની બાજુમાં તેઓને સુવાનું પણ ધર્મશાળામાં જ હતું એકદમ જંગલ જેવી જગ્યા કોઈ ફરકે નહીં રાતે ચોર પણ આવતા ચોરી પણ કરી જતા કોઈના ઘરમાં આજુબાજુ મહાદેવના મંદિરના પૂજારણ લલિતાબેન ત્યારે જીવતા હતા અમને આ વાત કરીને લલિતાબેન હજી જીવે છે એમ કાકા બોલેલા આ તો કાકા કેટલા વર્ષના આવી છે લલિતાબેન ત્યારે મને વાત કરી હોય પચીસ વર્ષ પહેલા લલિતાબેન કાકા લલિતાબેને કાકાને કહ્યું કે અમારું ઘર ખાલી છે જીણાભાઈ એમાં રહ્યો ને તમે આમ ધર્મશાળા મરી કોઈ લૂંટી જાય ખુલ્લું હોય ને બધું પછી અમાર્યા અમે એમ બોલે સાફસુફ કરી લીપીને એમાં જે કાકા રહ્યા ત્યારે મોટા કુંભકોણમથી સીધા મોટા કુંભકોણમથી સીધા અહીં સુરત આવેલા એકવાર ત્યારે ચોમાસું હતું મોટા ત્રણ દિવસ એ લલિતાબેનવાળા વાળા ઘરમાં અમારી સાથે રહ્યા હતા ઉપરથી પાણી ટપકતું હોય ત્યારે મોટા થયા છે હે મોટા એમને એમ નથી થવાતું આશ્રમની શરૂઆતમાં કાકા સાયકલ લઈને ઘેર ઘેર ગામે ગામ અનાજ ઉઘરાવા જાય આપણે શા માટે આ બધું બોલીએ છીએ કે વિચારીએ છીએ ભાવથી કર્મ થાય તો શાંતિની પ્રસન્નતા ટકે અને ક્ષમતા તટસ્થતા આવી જાય આ કાકાનું સાધના છે કામ મોટાનું કરવું એ તું મારું કામ કર બસ તારું બધું હું સંભાળી લઈશ કરી લેવા ગુજરાતી ભાષા સોરી તારું બધું હું કરી લેવા કરી લઈશ પણ નહીં હે આશ્રમની શરૂઆતમાં કાકા સાયકલ લઈને ઘેર ઘેર ગામે ગામ અનાજ ઉઘરાવવા જતા એમાં કોઈ આમ બોલે કોઈ તેમ બોલે એ બધું સહન કરી લેતા એકવાર કનાજ અહીંથી નજીક છે બાર તેર ગામ હોય છે કનાજ ગામ છે ત્યાં સાયકલ લઈને જાય કનાજ ગામ અનાજ ઉઘરાવા કાકા ગયેલા તે વખતે એ ગામના એક માણસે કાકાને કહ્યું તમે આમ બધું માગવા દોડો છો એના કરતાં કામ કરતા હો તો શું વાંધો છે બગડે છે તમારો કામ કરતા શું થાય છે ત્યારે કાકા એવું બોલેલા કે આ બધી મને વાત કરેલી મારી યારે જ વાત થયેલી છે આ બધી ખુશ મારી યારે વાત થઈ કે અમે સવારના ચાર વાગે ઉઠીએ છીએ પેલા ભાઈને કીધું અને રાતે દસ વાગે સુઈએ છીએ કામ કરવાની વાત કરો છો તમે એ તમારા કરતાં ઓછા હોઈએ છીએ સમજાણું તમારાથી જાજુ કામ કરીએ છીએ અમે સવારના ચાર વાગે ઉઠીએ છીએ ને રાતના દસ વાગ્યા સુધી કામ કરીએ છીએ બીજા એક અગિયાર આઠ છપ્પનના પત્રમાં મોટા એમ લખે છે કે તાપીમાં મોટી રેલ આવી ત્યારે આપણા આશ્રમની વાળથી બે હાથ નીચે પાણી રહેલું બે હાથ નીચે પાણી પીતું વાળથી તે બધું જાણ્યું પત્ર લખ્યો હોય ને આ અગિયાર આઠ છપ્પન નું મોટા એ જણાવ્યું પાછું કે તમે આ લખ્યું છે મને તે જાણી લીધું મેં તે મેંદી જે રોપી છે તે જે મહેંદી છે જીણા કયા આ પાયામાં ચણાઈ ગયા મોટાના આશ્રમના પાયામાં ચણાઈ ગયા ઝીણાકા તે જે મહેંદી જે રોપી છે ત્યારે મહેંદીની હતી ફરતી દિવાલ નહીં તે હવે ચોંટી ગઈ હશે જમીનમાં ત્યાં વાળ મજબૂત બને એવું આપણે કરવાનું છે તું હાજો ન હોય તો ક્યાંથી થાય હે કિરણ કે વાળ આપણે કરવાની છે મજબૂત બને એવું આપણે કરવું ફરતું આંબાના બધા છોડને વાળોલિયા કરવાની જરૂર ખરી એનું કંઈ કલમનું ખરે આંબા કેરી આવતો પહેલાં બધી વિધિ હોય કંઈ આંબા હતા નહીતર બકરા બગાડી નાખશે કેટલી ફિકર છે જગ્યાની મોટા નહીં જગ્યા ત્યારે જગાર મારે છે આપણને કામ આવે છે એ હરિયમ આશ્રમ બહેનો ભાઈ જગતનું સ્વર્ગ અહીંયા છે આ બધા જ કામ પૂરા આ બધા જ કામ પૂજ્ય કાકાએ ભાવથી કર્યા આમ કામ કરતાં કરતાં જ કર્મવીર ઝીણા કાકા આપણા બધાના કાકા બની ગયા આપણા બધાના કાકા બની ગયા અને મોટામાં જ ભળી ગયા આવી એક કડી છે આપણી થઈ શકે કર્મ જ્યાં ભાવથી થાય શાંતિ પ્રસન્નતા ત્યાં ટકે તટસ્થતા ક્ષમતા કેવા ભભૂકે એવા પ્રકારની જ્યારે અખંડ દીતતા ભાવવાળા કર્મની અખંડ દીતતા થાય ત્યારે જ કર્મનો યોગ બનીને હરિપદમાં આપણો જીવ ભળી જાય એમ કાકા મોટામાં ભળી ગયા ચાલો હવે બત્રીસમી કડી પૂરી થઈ તેત્રીસમી લઈ એક રાખું બે સારું